દાહોદ જિલ્લાના સરમારિયા ગામના સિંચાઈ તળાવમાં માછીમારી કરવા ગયેલ એક જ પરિવારના છ લોકો ડૂબી જતા પાંચના મોત થઈ જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. દાહોદના ઝાલોદ તાલુકાના સરમારિયાના તળાવમાં એક બારિયા પરિવારના છ લોકો ત્રણ જાળ લઈને નજીક તળાવે માછલા મારવા માટે ગયા હતા. માછલા મારવા માટે તળાવમાં જાળ નાખી હતી, જો કે તળાવના તટથી પાંચેક ફૂટ દૂર જ જેસીબીની એક મોટો ખાડો ખોદેલો હોવાની વાત થઈ. અજાણ તેઓ જાળ સાથે તળાવમાં પડ્યા હતા. તમામ છ લોકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા, જે પૈકી પાંચ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવક બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. આ બનાવની જાણ થતાં દોડી આવેલા ગામ લોકો પૈકીના તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કઢાયા હતા. બનાવથી ઝાલોદ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જ્યારે ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સરમારિયા ગામે બપોરના સુમારે ચાર મહિલા અને એક પુરુષ માછલી પકડવા માટે આવેલા અને તળાવમાં ડૂબી જવાથી પાંચના મરણ ગયેલ છે. તમામની લાશો બહાર કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. સરમારિયા ગામે ચિંચાઈ તળાવની અંદર છ જણ ડૂબી જતા પાંચ જણના મૃત્યુ થઈ ગયેલ અને એકનો બચાવ થયેલો. એની અંદર મને એક ભાઈએ બૂમ મારી અને ફોન કરેલો કે સરપંચ તમે ક્યાં છો? તો મેં કહ્યું ભાઈ મેં લગ્નમાં છું, ત્યારે કે આપણા તળાવની અંદર પાંચ છ જણ ડૂબી ગયેલા છે. તો મેં તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો અને આવીને પોલીસ સ્ટેશને જાણ કરી અને ચીમલિયા પંચાયતના સરપંચશ્રીને બોલાવ્યા કે ભાઈ તારા ગામના કાગલાખેડા ફળિયાના પાંચ છ માણસો તળાવની અંદર ડૂબી અને મરી ગયેલ છે. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.